सूरत जिल्लाना बाडोली नगरना कड़ोद रोड पर आग लागी हती। लक्ष्मी गोपाल कॉम्प्लेक्स में कपड़ाना गोडाउन में आग लागता अफरा तफरी नो माहौल सर्जायो हतो। कपड़ाना गोडाउन में पेकिंग माटे मुकेल पूठा में आग लागी हती। बाडोली फायरे घटना स्थले पहुंची आग पर काबू मेळव्यो हतो, जो कि आग की घटना में कोई जानहानि थई नहोती। तो हळवद तालुकाना अजीतगढ़ गामना युवाने पोलीसे खोटी रीते मार मार्यो हतो, त्यारे पोलीस विरुद्ध कायदेसरनी कार्यवाही करवा मामलतदारने आवेदन पत्र आपवामां आव्युं हतुं। हळवद तालुकाना चुवाळिया कोळी समाजे रेली काढी जवाबदार पोलीस कर्मी सामे कड़क पगला भरवानी मांग साथे मामलतदार कचेरीए आवेदन आप्युं हतुं। साथोसाथ मामलतदार कचेरीए कोळी समाजना लोकोए न्यायनी मांगणी करी सूत्रोच्चार कर्या हता। गाडी लईने ढोके ढोके मार्यो, हाथमां हुईया पण पीणा आव्या, પછી અહીંયાથી રણનો પટ આવે અહીંયા માર્યો, અને મારા ગીચામાં 3-4500 રૂપિયા હતા, એ પણ નથી મારી ગીચામાં, એમને લઈ લીધેલા છે। અને પછી પોલીસ સ્ટેશન આવીને આખી રાત માર્યો અને ધમકી આપી છે, સાહેબ ગમે ત્યારે ગમે એ ગુનામાં તને લઈ લેવાનો છે કામમાં। સુરત શહેર પોલીસે લોકો પોતાની ફરિયાદ ચિંતામુક્ત થઈને કરી શકે તે માટે લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું છે। સુરતના ડિંડોલી સ્થિત પોલીસ મથકે કમિશનરની હાજરીમાં લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અરજદારની ફરિયાદ લઈ વ્યાજકોર્ટ સામે કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે, તેમજ ઉત્તરાયણ પર્વના 2 દિવસમાં અકસ્માતના બનાવ ન બને તે માટે લોકોને તકેદારી અને સાવચેતી રાખવા અનુરોધ કર્યો હતો। લોકસંવાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય કાંતિ અમૃતાએ વ્યાજકોરી બાદ તોડફોડ કરનાર સામે કાર્યવાહી કરવા સંકેત આપ્યો હતો। વધુમાં કોઈ સગા પણ આવા કામમાં હશે તો તેમને પણ છોડવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું। કાંતિ અમૃતાએ મોરબીમાં બ્લેકમેલિંગ કરી કરોડોના તોડ થયાની આશંકા વ્યક્ત કરી હતી। પ્રજામાંથી આમ કહેવાય ને ડર કાઢવાનો છે સાહેબ, નજરે હો આપણે હજી કરીએ છીએ, પાકું થાય ને આવવા જોઈએ ને, કોઈ રજૂઆત કરો તો આપણે તો કઈ ભગવાન તો છીએ નહીં અમે સાહેબ ને અમે બધા, પણ અમને રજૂઆત કરજો આવા, પણ અમને સમાચાર મળ્યા 5 કરોડના 3 કરોડના 2 કરોડના ખોટા છોકરી છોકરાના ફોટા મૂકીને બદનામ કરે ભાઈ, કોઈ ખોટી છોકરી વેઈ ગઈ હોય હું તમારી છોકરીને પાછી લઈ આવીશ, લાવો 2 લાખ રૂપિયા, એટલે આવું બધું ઘણું બધું સાહેબ હાલે છે ને, એ દૂષણ હરવે હરવે મોરબીમાં કેમ ઓછું થાય એના ડિપાર્ટમેન્ટ દ્વારા, પોલીસ દ્વારા અને અમારા દ્વારા એ પ્રશ્ન હલ કરશે, એની ખાતરી આપીને ડિપાર્ટમેન્ટનો ખૂબ ખૂબ આભાર માનું।